ઈષ્ટદેવ નિજ મંદિરમાં બિરાજમાન વાલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મનારાયણ દેવ વચનાવતની કથા આપનું શ્રવણ કરાવતા પૂજપાદ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય સંતોલુ સ્વામી તમામ રમણી સંતો વાલા મુખ મહેમાનશ્રીઓ યજમાનશ્રીઓ બધાને ભાવથી જય સ્વામિનારાયણ વડતાલ સંસ્થા દ્વારા માનવ સેવાના કાર્ય તો થઈ રહ્યા છે ગરીબ માટે માણસો માટે બી થઈ રહ્યા છે રોગી માટે પણ સતત દવાખાનું ચાલે છે નિઃશુલ્ક પણ એક પશુ પંખી માટે પણ વડતાલ સંસ્થા એક બહુ અગત્યનું કામ કરી રહી કરી રહી છે જગતભાઈ હમણાં મજાની વાત કરી ભગવાન શિક્ષા શિક્ષાપત્રીમાં જીવ પ્રાણી માત્ર માત્ર ઉપર દયા રાખવાની મહારાજે વાત કરી છે મહારાજ જ્યારે અન્વિચરણ કરતા હતા ત્યારે મહારાજને બીજા લોકોએ કીધું કે આમાં તમે વનસ્પતિમાંથી તોડો એમ પાંદડા તોડો વનસ્પતિ તોડો મહારાજ ત્યારે ના પાડી કે એમાં મહારાજ કે જીવ રહેલો છે મહારાજ એમાં પણ દયા રાખતા એમ અમે હમણાં એક જગ્યાએ ગયા હતા હૈદરાબાદ તો વનસ્પતિ હતી સંસાઈને ખ્યાલ આવ્યો અઈડા તરત તરતી પાંદ હતા એ કુંબળાઈ ગયા અને થોડી વાર પછી પાછા ખીલા એટલે એમાંય જીવસૃષ્ટિ દરેકમાં રહેલી છે એને પણ દુઃખ થાય છે તો મહારાજે તો ઝીણા એવા જીવ માકળ ચાચરને પણ મારવાની ના પાડી છે બરાબર છે આપણી સંસ્કૃતિ તો આપણે પહેલાં પીપળો હોય એમાં કિરિયાળો પૂરી પૂરવા જતા લોટ પૂરવા જાતા અત્યારે તો ખ્યાલની આ સંસ્કૃતિ છે કે નહીં ગાયોમાં પેલા વા કૂતરા માટે ગાયો માટે પેલા સાન કે નાની રોટલી પેલા એના માટે બનાવતા એમ આપણી સંસ્કૃતિ છે કૃષ્ણ ભગવાને કીધું છે કે પીપળામાં હું છું એમ છોડમાં રણછોડ છે એમ આપણે આ દરેક વૃક્ષોનું પછી જીવ પ્રાણીમાંનું જતન જીવ પ્રાણી માત્રનું જતન કરશું તો એ પણ આપણે માટે જતન કરશે તો વિશેષ જાજુ નહીં કહેતા આ અત્યારે આ વડતાલ મંદિરનો જે પ્રોગ્રામ અમારે સ્વામી અને શ્યામ સ્વામીએ ગોઠવો છે એ બહુ લોકો ઉપયોગી છે અને ખાસ પશુપંખી માટે દરેકને પ્રેરણારૂપ છે તો હવે સંસ્થા દ્વારા કાર્ય થતા રહ્યા છે બસ બધાને ભાવથી જય સ્વામિનારાયણ